ભણશે એ જ આગળ વધશે એ ઉક્તિથી વિપરીત વડોદરાનો પ્રિન્સ કે જેનું ભણવામાં મન નહોતું લાગતું પણ તેની અંદર છુપાયેલ પ્રતિભાને તેના પિતાએ ઓળખીને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. દાદાની મદદથી તેની પ્રતિભાને એક અલગ જ રસ્તો મળ્યો અને બનાવવાના શરૂ કર્યા પ્લેન. કેવી રીતે, જુઓ TNN વિશેષ અહેવાલ. એવો વિદ્યાર્થી કે એવો એક છોકરો અમારી સાથે જોડાયો છે કે જે 10th માં 3 વખત ટ્રાયલ આપી ચૂક્યો છે, તો આપણે શું વિચારીશું કે એનામાં મગજ નથી? મગજ છે પણ વિચારો કંઈક અલગ ચાલે છે. એનામાં જે સ્કેલ હતી એને ઓળખી બતાવી અને એક એવા રસ્તા પર એને પોતાની આવડતને લઈ ગયો છે કે આજે ખૂબ જ કંઈક અલગ કામ કરી રહ્યો છે. આવો જાણીએ ખરેખર કે એ શું કામ કરી રહ્યો છે અને નહીં ભણીને પણ એની સ્કેલ ક્યાં દેખાડી રહ્યો છે. આજે વાત કરીએ તમારા ભણવાની, તો શું કારણ છે તમને ભણવામાં મન નથી લાગતું? મેં સ્કૂલમાં ભણતો હતો ત્યારે મારા અંગાત કોઈ બી દોસ્તાર કે એવું કોઈ જ નહીં, અને જે સર મેડમ હોય એમાં પર ધ્યાન કોઈ રાખતા નહોતા, છેલ્લી પાટી પર બેસાડે, એટલે ધ્યાન આવ્યું નહીં વધારે ભણવા પર. અને વાંચતા ઇંગ્લિશ બી નહીં ફાવતું અને થોડું થોડું ગુજરાતી બી નહીં ફાવતું. અને પરીક્ષામાં મેં 10th માં 4 વખત ટ્રાયલ આપી છે, બધામાં ફેલ, અને હમણાં 5મી વખત બી મેં ટ્રાયલ આપવાનો છું 10મામાં. કશું વાંધો નહીં, એ ટ્રાયલ તો ચાલુ રહેશે. સાથે સાથે તમે કંઈક નવું કર્યું છે, ક્યારથી આ વિચાર આવ્યો? તમે પ્લેન બનાવ્યા છે, તો કેટલા બનાવ્યા છે અને વિચાર કેવી રીતે આવ્યો? હજુથી અમે પ્લેન 35 જેટલા પ્લેન બનાવ્યા છે, એમાંથી આ 35મો નંબરનું મોડલ છે RC પ્લેન, જે મારા દાદા જે પહેલી વાર વિમાનમાં બેઠા ને ત્યારે બારી આગળ બેઠા હતા ત્યારે કેવી રીતે ઉડે છે અને કેટલું ઉપર ઉડે છે બધું એમને એક વિચાર કર્યો, એવી રીતે બનાવવાનો કલ્પના કરી એવી રીતે એ કરીને પછી મેં ફેલ થયો. વેકેશનમાં બેઠા બેઠા મેં પહેલાં પૂઠાનું એક બનાવ્યું, ખાલી બરાબર ઉડતું નહોતું. પછી કરતાં કરતાં મેં જાતે રિમોટને એ બધું બનાવ્યું, એમાં બી થોડી થોડી સક્સેસ મળી. પછી આગળ અમે વધારે કરવા માગ્યા એટલે મેં અમારી સાઈડે જે રમકડાઓની દુકાન હોય ને તે એમાંથી મેં કારના પૈડા, ગાડીના પૈડા જે તૂટેલા હોય એના કરીને અમે વિમાનના પૈડા અને મોટર એવી બધીથી નિકાલિંગ કર્યું. કેટલા પ્રકારના વિમાન બનાવ્યા છે, શું શું નામ છે તમારા જે વિમાન છે એનું? હજુથી અમે 35 જેટલા મોડલ બનાવ્યા છે વિમાનના. એક છે આપણે F-22 ફાઈટર, રેપ્ટર કહેવામાં આવે છે, અને એક ગ્લાઇડર પ્લેન છે, અને એક પુસર પ્લેન છે, અને એક કાર્ગો પ્લેન. બહુ ટાઈપના નામો છે, નામ તો હવે તો યાદ બી નહીં રહ્યા એટલા બધા છે. પ્રિન્સ જેની પાસેથી પ્રેરણા લીધી છે એમના દાદા. દાદા સાથે વાત કરીએ, શું નામ છે તમારું? મારું નામ ગિરધરભાઈ એમ પંચાલ, હું બરોડામાં 40 વર્ષથી રહું છું. કેવી રીતે વિચાર આવ્યો કે તમે તમારા પૌત્રને શીખવાડ્યું કે ના પ્લેન બનાવવું જોઈએ? એટલે મારો પહેલેથી ધ્યેય હતો જ પ્લેન કઈ રીતે ઉડે છે, એટલે મેં બધા ઘણા ટ્રાય કર્યા અને પ્લેન સક્સેસ પણ થયું, એટલે મેં મારા સનના સનને, પૌત્રને એ 10મામાં મને લાગતું કે ભણી જ નહીં શકે હવે, એટલે એના માટે મેં એને આખી ટેકનોલોજીને આપી અને એને સાથે રહીને શીખવાડું છું અને પાયલોટ પણ બની શકે. પણ હાલ અત્યારે રમકડાવાળા પ્લેનનું પાયલોટ છે, પણ 10 ફેલ છે એટલે એ આગળ પાયલોટમાં જઈ ન શકે. બરાબર છે. આ પ્લેન જે બનાવ્યું છે એ કેટલી ઊંચાઈ પર ઉડે છે, તમે જે રીતના કંટ્રોલ કરો છો? એ 1 કિલોમીટર એની રેન્જ છે, 1 કિલોમીટર હાઈટ પર જઈ શકે છે. હજુ જે પ્લેન તમે બનાવ્યા છે, તો આ પ્લેન તમારી પાસેથી કોઈ ખરીદે છે, કોઈ શીખવા આવે છે? તમારી ટેકનિકનો તમે કેટલો મતલબ લોકોને જાણ કરી છે? હજુ સુધી અમે એક જ પ્લેન
અમે એક ભાઈ લેવા આવ્યો પણ એને અમે કહ્યું કે તું ન લે, કારણ કે એના માટે તારે શીખવું પડશે અને ખોટા પૈસા બગડશે. પણ એ કે મારે લેવું જ છે એટલે એક પ્લાન રેડી કર્યું છે, એ આજકાલમાં લેવા એને એડવાન્સ પણ આપેલા છે અને લેવા પણ આવવાનો છે. વાલીઓ હોય છે છોકરાઓ પર ભણવાનું પ્રેશર કરતા હોય છે, પણ જ્યારે ચાન્સ મળતો હોય છે ને ઘરમાંથી, ત્યારે છોકરાઓની કંઈક આવી નવી જ ક્રિએટિવિટી બહાર આવતી હોય છે. એમના પેરેન્ટ્સ સાથે વાત કરીએ. સરકાર જ્યારે છોકરાઓની વાત આવે છે તો પેરેન્ટ્સ ખૂબ પજેસિવ થઈ જતા હોય છે. તમે ભણ્યો નહીં બાળક પણ કંઈક અલગ રસ્તે ગયો, તો તમે કેટલી તમારી છૂટ હતી ઘરમાંથી? હવે એકચ્યુઅલી એ પહેલેથી જ ભણવામાં કાચો હતો એટલે મને ખબર બી હતી કે એ આગળ વધારે ભણવામાં નહીં જઈ શકે, પણ એનામાં બ્લડની અંદર જ, કારણ કે જાતે અમે પંચાલ છે એટલે બ્લડમાં જ ટેકનિકલ મતલબ ડેટાઝ હોય છે. અને હું આ બધું જે એને કર્યું છે એમાં શ્રેય મારા ફાધર ગિરધરભાઈ એમને આપીશ, કારણ કે એમના સાથે રહીને મારો સન પ્રિન્સ એ આગળ વધ્યો છે અને સારી એવી કામયાબી એને મળી છે એમ. અને આગળ બી એને જેટલો નાનો મોટો ફાઇનાન્શિયલ સપોર્ટ હું કરી રહ્યો છું જેટલો બને એટલો, પણ આગળ એને વધવા માટે આપણી ગવર્મેન્ટ યા તો કોઈ સંસ્થા એને જો સપોર્ટ કરે તો એ આગળ જઈ શકે એમ છે. પણ કેટલો ખર્ચો થતો હોય છે એકચ્યુઅલી? આ જે અત્યારે હમણાં જે જસ્ટ એક હમણાં પ્લેન જે એને ડ્રાઈવ કરીને બતાવ્યું જે ફ્લાય કરીને, તો એ 12,500 રૂપિયામાં એને પડે છે, જે છે એ એકચ્યુઅલ તમને પ્રાઇસ મેં કીધી છે. પણ એનાથી મોટા ફ્લાઇટ મતલબ જે મોટા પ્લેન બનાવવા માટે વધારે ખર્ચો થઈ શકે, પણ આપણે ત્યાં એને શું એ સ્ક્રેપમાંથી બધું મટેરિયલ ભેગું કરીને બનાવી રહ્યો છે. આપણી પાસે અહીંયા આગળ એટલું બધું મટેરિયલ ઇઝીલી નથી મળી રહ્યું એટલે બધું સ્ક્રેપમાંથી ભેગું કરીને જે મટેરિયલ છે એમાંથી એ બનાવી રહ્યો છે. જ્યારે વાલીઓ છોકરાઓ પર ખૂબ જ દબાણ કરતા હોય છે ભણવાનું, તો તમે જે એવા વાલીઓ છે જે છોકરાઓ ભણતા નથી પણ તો પણ દબાણ કરે છે, એમને શું કહેવા માંગશો? કારણ કે આજે તમારું બાળક કંઈક અલગ જગ્યા પર છે. હા, હવે હું ખાસ એવા વાલીઓને કહીશ કે મેં હજી મારા સન પર મેં કોઈ દિવસ હજી મને યાદ નથી આવતું કે મેં એના પર હાથ ઉઠાવ્યો હોય કે કોઈ બાબતે ફેલ થયો હોય તો એને હું બે શબ્દ બી કીધા હોય. એ ખાલી ફેલ થયો હોય તેનું રિઝલ્ટ દેખું એટલે મને ખ્યાલ આવી ગયો કે ભાઈ આવું આવું છે, એટલે એને હું બેટા ચિંતા ના કર સેકન્ડ ટ્રાયલ આપજે. પણ બિલકુલ મગજમાં કોઈ બીજા ડેટા ખરાબ ડેટા આવવા ના જોઈએ અને તું જેટલી ટ્રાયલ મારીશ એટલો આગળ વધીશ અને જે હું અને દાદા જેટલા સ્ટેજ પર છે એના કરતાં 4 ગણો તું આગળ વધીશ એવી અમારી શુભેચ્છા છે. અને દરેક વાલીઓને એવું કહીશ કે તમે આ રીતે છોકરાઓને પ્રોત્સાહિત કરશો તો તમારો છોકરો ડર વિના આગળ વધી શકશે. ચોક્કસથી. ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે કલા હોય છે, કલાને લોકો વિકસાવતા પણ હોય છે પણ બહાર લાવવાનું માધ્યમ નથી મળતું, ત્યારે કોઈક એવા કહી શકાય કે જે એક ચમત્કારિક માણસ આપણી સાથે જોડાયેલા છે કે જેમને આ વસ્તુને ઉજાગર કરી, એમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? મારું વૈભવ શિલા છે. હમણાં પ્રિન્સ કાલે મને મળ્યો, પ્રિન્સ એકલો પ્લેન ઉડાતો અને મેં મળ્યો, એમ લાગે શું છે આ કેવી રીતે કરે છે, તો મને કીધું વૈભવભાઈ આવી રીતે હું પ્લેન બનાવું છું, જે ફ્લેક્સ આવે હોર્ડિંગ્સ આવે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને, જે મોટર છે એ આપણા અહીંથી રાજમહેલ રોડ પર લઈને બધું હું ઇન્ડિયન બધું બનાવીને પછી મને લાગ્યું કે આ મેક ઇન ઇન્ડિયા છે. એટલે મેં પછી એને પૂછ્યું કે ભાઈ તું શું કરે છે, એટલે કે હું 10th માં 4 ટ્રાયલ આપી. હું 4 ટ્રાયલ આપીએ તો તારું સ્કિલ ડેવલપમેન્ટ છે, એટલે તારે મને પછી એવું લાગ્યું કે મને આને થોડુંક આગળ લાવવા જોઈએ. એટલે મેં TNNને પહેલાં તો અભિનંદનો આપું છું, એનો સંપર્ક કર્યો અને આજે એને પ્રિન્સને આપણે આમના તમારા માધ્યમથી આવે એને આ બતાવ્યું છે. જ્યારે ભણવામાં નથી આગળ આવતા ત્યારે પોતાની સ્કેલ ડેવલપ કરવાની ઘરમાંથી છૂટ હોવી જોઈએ. જે રીતે આ વાલીએ છૂટ આપી તો છોકરો આજે પ્લેન ઉડાવે છે, ચાહે આ એના મહેનતનું જેટલી હાઇટ પરનું પ્લેન છે, કદાચ ફ્યુચરમાં એ પોતે બેસીને ઉડાવી શકે એવું પણ પ્લેન બનાવશે જો એને આગળ તક આપવામાં આવે. તો દરેક વાલીઓએ આના પરથી એક શીખ લેવાની જરૂર છે કે પોતાના છોકરાઓને ડરાવીને ભણાવવા પર પ્રેશર કરવા વગર એની જે સ્કિલ છે એને ડેવલપ કરવા દો, કદાચ છોકરો આગળ જઈને ભારતનું નામ રોશન કરશે, તમારું નામ રોશન કરશે અને મેક ઇન ઇન્ડિયામાં પોતાનું નામ બનાવશે. કેમેરા પર્સન પ્રતિક રાઠોડ સાથે નમ્રતા, TNN.